આજે આપણે આપણા ગુરુકુળમાં દિવાળી માટે એકદમ સરસ મજાની મીઠાઈ ફ્રૂટ એન્ડ નટ્સ રોલ બનાવીશું. આ રોલ્સની ખાસ વાત તો એ છે કે આપણે આને ફક્ત 1 ચમચી ખાંડ અને 2 ચમચી ઘીમાં જ બનાવીને રેડી કરી લેશું. તો ચાલો ફટાફટ રોલ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જય માતાજી ફ્રેન્ડ્સ, હું અપેક્ષાબા ચૌહાણ તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં. સૌથી પહેલાં તો આપણે એક પેનમાં 1/4 કપ જેટલા બદામના ટુકડા લઈ લેવાના છે. અહીંયા બદામને મેં ઝીણી ઝીણી સમારી લીધી હતી અને હવે આપણે એને કોરી જ 2-3 મિનિટ જેવું શેકી લેશું. આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસે આપણે બદામને થોડી ક્રિસ્પી થાય ને એટલી શેકીશું. જો અહીંયા આપણી બદામ શેકાઈ ગઈ છે, હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું. હવે એ જ પેનમાં આપણે 1/4 કપ જેટલું દૂધ લેવાનું છે. દૂધને પહેલાં આપણે ગરમ થવા દેશું. જો અહીં આપણે દૂધ ગરમ થઈ ગયું છે, એમાં અહીં મેં 8-9 જેટલી ખજૂરને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી હતી એ એડ કરીશું. હવે આપણે ખજૂરને આમાં સરસ એ પેસ્ટ જેવું થઈ જાય અને બધું જ દૂધ બળી જાય ને એટલી કૂક થવા દેવાની છે. અહીંયા આપણે જે એકદમ ઢીલી ખજૂર આવે ને એ સારી ક્વોલિટીની ખજૂર લેવાની. આ રીતે હું એને ચમચાથી થોડું થોડું દબાવી મેશ કરતા જઈ એને મિક્સ કરી રહી છું જેથી એની સરસ પેસ્ટ જેવું બની જાય. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો અહીં 3-4 મિનિટ જેવું થયું છે અને આપણે દૂધ એકદમ બળી ગયું છે અને ખજૂરની પેસ્ટ જેવું બની ગયું છે. બસ આ રીતની પેસ્ટ જેવું બને અને દૂધ બધું જ બળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે આપણે પહેલાં ગેસ બંધ કરી દઈશું અને અહીંયા મેં 1/2 કપ જેટલો કાજુનો ભૂકો લીધો છે. કાજુને મેં 15-20 મિનિટ જેટલું ફ્રીઝરમાં મૂકી દીધા હતા અને પછી પલ્સ કરીને મેં એને અધકચરો ભૂકો કરી લીધો છે એ આપણે એમાં નાખીશું. એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખવાની છે અને આપણે જે બદામ શેકીને રાખી હતી ને એ નાખી દઈશું. એમાં 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને 1/4 કપ જેટલો અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે એ આપણે નાખીશું. મિલ્ક પાવડરના જગ્યાએ તમે માવો પણ યુઝ કરી શકો છો, પણ પછી એ લાંબો સમય નહીં ટકે. મિલ્ક પાવડર યુઝ કર્યો હશે ને તો આ મીઠાઈને તમે લાંબો સમય સુધી સાચવી શકો છો. હવે આપણે પહેલાં ગેસ ચાલુ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં તમે શરૂઆતમાં મિક્સ કરશો ને ત્યારે તમને એવું લાગશે કે બહુ ડ્રાય લાગે છે, પણ 1-2 મિનિટ જેટલું મિક્સ કરશો ને એટલે સરસ એક લોટ બાંધ્યો હોય ને એ રીતના લચકા જેવું બની જશે. જો આ રીતે ચમચાથી દબાવતા દબાવતા એને મિક્સ કરી લેવાનું છે. દિવાળીમાં આપણે બહુ જ તેલવાળું અને બહુ જ કેલરીવાળું ખાતા હોય છે, તો જો તમારે કંઈક હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. આમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. જો તમારે ખાંડ બિલકુલ ના નાખવી હોય ને તો તમારે ફક્ત 8-9 ખજૂર લીધી ને એની જગ્યાએ તમારે 10-12 ખજૂર લઈ લેવાની અને ખાંડ એવોઇડ કરી દેવાની તો પણ ચાલશે. હવે 1-2 મિનિટ પછી મિશ્રણ આવું લચકા પડતું થાય ને એટલે આપણે 1 ચમચી જેટલું એમાં ઘી નાખીશું અને આપણે એ સરસ પેનને છોડી દે ને એટલું 1-2 મિનિટ જેટલું એને ઘીમાં શેકવાનું છે. પહેલાં 1 ચમચી ઘી નાખી થોડું શેકી લેવાનું અને પછી આપણે એમાં બીજી વાર 1 ચમચી ઘી નાખીશું. આ રીતે આપણે આખી રેસીપીમાં ફક્ત 2 જ ચમચી ઘીમાં આ મીઠાઈ બનાવીને રેડી કરી લીધી છે. જો મિશ્રણ સરસ પેનને છોડી દીધું છે અને ચમચા સાથે ફરવા માંડ્યું છે, બસ આટલું થાય ને એટલું આપણે એને કૂક કરવાનું. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું અને પછી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. જો અહીંયા મેં મિશ્રણને પ્લેટમાં લઈ લીધું છે, હવે પહેલાં આપણે આને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે. જો અહીંયા આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે પહેલાં આપણે એમાંથી એક સરખી સાઇઝના ગોળા બનાવી લઈશું. જો મિશ્રણ બિલકુલ પણ હાથમાં ચોંટતું નથી, આ પરફેક્ટ બન્યું છે. જો સહેજ પણ એમાં દૂધનો ભાગ કેવો રહ્યો હોત ને તો એ હાથમાં ચોંટત, પણ એ નથી ચોંટતો, એનો મતલબ એ આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થયું છે. હવે પહેલાં આપણે આ રીતના સરખી સાઇઝના લોવા બનાવી લેવાના જેથી બધા જ રોલ એક સરખી સાઇઝના લાગે. જો અહીંયા મેં બધા જ લોવાને બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે આ લોવામાંથી આ રીતે રોલ જેવું વાળી લેશું અને પછી આપણે એને ટોપરાની છીણમાં રગદોળી લેવાના છે. આ રીતે આપણે થોડા જાડા હોય ને એવા રોલ વાળીશું. મીઠાઈની દુકાનમાં આ જ રોલ્સ તમને આપણે ઘરે જે વસ્તુ વાપરી અને જે ખર્ચો થાય ને એના કરતાં 3 ગણા ભાવમાં એ લોકો વેચતા હોય છે. જો આ રીતે હું બધા જ રોલ્સ વાળીને રેડી કરી લઈશ, પછી હું તમને બતાવું. જો અહીંયા મેં આપણા બધા જ રોલ્સ વાળીને રેડી કરી લીધા છે. આપણે આને સર્વ કરી લઈએ.
દિવાળીમાં તો તમે આ રોલ્સ બનાવજો જ, પણ પાછળ શિયાળો પણ આવી રહ્યો છે તો એઝ અ વસાણા પણ તમે આને યુઝ કરી શકો છો. અને બાળકો માટે તો આ બેસ્ટ ચોઈસ છે, કારણ કે આપણે આમાં નટ્સ અને ડ્રાય ફ્રૂટ એટલે કે ખજૂરનો યુઝ કર્યો છે, અને આ બધું બાળકો માટે કેટલું ફાયદાકારક છે એ તો તમને ખબર જ છે. તો જો આજની આ રોલની રેસીપી ગમી હોય તો એને લાઈક ચોક્કસથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.